આજનો આપણો વિષય છે પન્નાલાલ પટેલનું જીવન અને સમગ્ર સાહિત્ય સર્જન, એટલે કે પન્નાલાલ પટેલનું જીવન અને કવન. પન્નાલાલ પટેલ ગાંધીયુગના બહુમુખી પ્રતિભાધારી સર્જક છે. સાહિત્ય જગતમાં ઉમાશંકર જોશી અને સુંદરમનો જ્યારે સર્જક તરીકેનો કીર્તિકાળ તપતો હતો ત્યારે પન્નાલાલ પટેલનો સર્જક તરીકે ઉદય થાય છે. પન્નાલાલમાં રહેલા સાહિત્યકારને જગાડવામાં અને જાગૃત કરીને વિકાસ કરવામાં ઉમાશંકર જોશી અને સુંદરમનો બહુ મોટો ફાળો છે. કવિતા સિવાયના મોટાભાગના સાહિત્ય સ્વરૂપો ઉપર સફળતાપૂર્વક પન્નાલાલે કલમ ચલાવી છે. પન્નાલાલ પટેલના સાહિત્ય સર્જનમાં જીવનનું નરવું, ગરવું અને વરવું દર્શન જોવા મળે છે, એટલે કે જીવનની સારી અને નરસી બંને બાબતોનું આલેખન પન્નાલાલે પોતાની કૃતિઓમાં કર્યું છે. એ ઈશાન્ય પ્રદેશ કે જ્યાં તેઓ જન્મ્યા, જીવ્યા, એ ભૂમિ સાથે અને એ સમાજ સાથે પન્નાલાલનો નાળ અને હાડનો સંબંધ હતો. એટલે જ એ સમાજના સુખ દુઃખ, મૂંઝવણ, યાતના, વિવશતા, વિટંબણા અને એમાંથી બહાર નીકળવા માટેની એની મથામણ આ બધું જ એમના સાહિત્યમાં નિરૂપાયું છે. માત્ર 4 ચોપડી સુધી ભણેલા ગામડામાં ઉછરેલા એક શ્રમજીવી પન્નાલાલ પટેલ સમય જતાં ગુજરાતી સાહિત્યમાં પોતાના સર્જનના બળે ઉચ્ચ કક્ષાના અધિકારી બની ગયા અને સાહિત્યિક પ્રતિભાના બળે એમણે અનેક પ્રકારના સાહિત્યિક એવોર્ડ્સ પણ મેળવ્યા. તો વાત કરીએ પન્નાલાલ પટેલના જીવન વિશે અને એમના સમગ્ર સાહિત્ય સર્જન વિશે. જન્મ. ગુજરાતી સાહિત્યમાં પન્નાલાલ પટેલનું આગમન એ એક વિશિષ્ટ ઘટના છે. 5 જાન્યુઆરી 1912 રોજ રાજસ્થાન ગુજરાતની સરહદ પરના ડુંગરપુર જિલ્લાના માંડલી ગામે આંજણા પાટીદાર કોમમાં તેઓ જન્મ્યા હતા. તેમનું અવસાન 6 એપ્રિલ 1989 રોજ અમદાવાદમાં થયું હતું. તેમના પિતાનું નામ નાનાલાલ હતું અને માતાનું નામ હીરાબા હતું. તેમના પિતા ગામમાં નાના ભગત તરીકે ઓળખાતા હતા. પન્નાલાલ 4 ભાઈ બહેનોમાં સૌથી નાના હતા. એમના પત્નીનું નામ વાલીબહેન હતું અને બચપણમાં એમના પિતા મૃત્યુ પામ્યા હતા, તેથી સંતાનોના ઉછેરની જવાબદારી માતાના શિરે આવી હતી. બચપણ. પન્નાલાલ પટેલને બચપણથી જ સંગીતનું વરદાન મળેલું હતું. જયશંકરાનંદ પાસેથી તેમણે સંગીતનું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. પન્નાલાલની આ સંગીત પ્રિયતા એમની કૃતિઓમાં પણ જોવા મળે છે. દાખલા તરીકે વડામણા, મળેલા જીવ, માનવીની ભવાઈ વગેરે કૃતિઓમાં સંગીતની અસર વર્તાય છે. એમની કલ્પના શક્તિ અપાર હતી. વાત્રક નદીના કાંઠે પ્રકૃતિની ગોદમાં તેઓ મોટા થયા હતા. માંડલી ગામની પ્રકૃતિનો એમના ઉપર ઘેરો પ્રભાવ પડ્યો હતો. પાકથી લીલાછમ ખેતરો, એના રખોપા કરતા ખેડૂતો, ગામના વૃક્ષો, ડુંગરો, ખેતરો, ટેકરીઓ, નદીઓ, પનિહારીઓ ઇત્યાદિ જોવામાં એમને અનેરો આનંદ આવતો હતો. પન્નાલાલનું બાળપણ મહેનત, મજૂરી, ખેતર, મેળા, હોળી, ઢોર ચરાવવા જેવા ગ્રામ્ય વાતાવરણમાં વીત્યું હતું અને કદાચ એટલે જ તેઓ ઉત્તમ પ્રકારની પ્રાદેશિક નવલકથા અને ગ્રામીણ વાતાવરણને આલેખતી ઉત્તમ નવલિકાઓ આપી શક્યા છે. તેમના પિતા કથાકાર હોવાથી ધાર્મિક બાબતોનો પણ તેમના પર પ્રભાવ પડ્યો હતો. પન્નાલાલના પિતા રામાયણ, મહાભારત, ઓખા હરણની કથા લોકોને સંભળાવતા અને એથી જ તો એ નાનકડા ગામમાં એમનું ઘર વિદ્યાના ઘર તરીકે ઓળખાતું હતું. આ પ્રભાવ પન્નાલાલના સર્જક વ્યક્તિત્વને પ્રગટ કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે અને આ પ્રભાવની અસર તળે જ એમની પાસેથી ધાર્મિક અને ચરિત્રાત્મક કૃતિઓ મળી જણાય છે. અભ્યાસ. પન્નાલાલને સૌપ્રથમ અભ્યાસ માટે ગબાગોરની પ્રાથમિક શાળામાં મૂકવામાં આવ્યા હતા, પરંતુ આ પ્રાથમિક શાળા બંધ થવાથી તેઓ મેઘરજ અને ઈડર ભણવા જાય છે અને અંગ્રેજી 4 ધોરણ સુધી ભણે છે. માંડલી અને ઈડર વચ્ચેના આવન જાવનમાં અને 5 વર્ષના ઈડર નિવાસ દરમિયાન વિવિધ ઘટનાઓ અને જુદી જુદી વ્યક્તિઓના પરિચયમાં પન્નાલાલને આવવાનું થયું હતું. મેઘરજના નિવાસ દરમિયાન જયશંકરાનંદની ઉષ્માભરી પ્રેરણા મળી હતી તથા ઈડર બોર્ડિંગમાં ઉમાશંકર જોશી સાથેનો સંગાત, આ બધું સર્જક પન્નાલાલને ઘડવામાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. વ્યવસાય. નબળી આર્થિક પરિસ્થિતિને કારણે પન્નાલાલ પટેલ આગળ અભ્યાસ કરી શકતા નથી અને વ્યવસાયની શોધમાં લાગી જાય છે. આ દરમિયાન શરૂ થાય છે એમના જીવનના કપરા સંજોગો. રોજગાર પ્રાપ્ત કરવા, 2 પૈસા કમાવા તેઓ કાપડની દુકાન ખોલે છે, મિલમાં નોકરી કરે છે, ખેતીકામ કરવા જાય છે, કંપનીમાં નોકર તરીકે જોડાય છે. તેમણે આવી જુદી જુદી જગ્યાએ વ્યવસાય કરવા માટે પોતાનું નસીબ અજમાવ્યું હતું.
પેટી રળવા માટે આમ કંઈ કેટલું કરે છે, કમાવા માટે સંઘર્ષ કરતા જ રહે છે, મથામણ કરતા જ રહે છે. મુંબઈના નિવાસ દરમિયાન કૌટુંબિક આપત્તિઓ અને પોતાની માંદગીના પ્રતિકૂળ સંજોગો ઊભા થયા અને એ સમયની જીવલેણ ગણાતી ક્ષયની બીમારીના તેઓ ભોગ બન્યા અને એની સારવાર માટે તેઓ પંચગીને જાય છે અને ત્યાં શ્રી અરવિંદ અને માતાજીના આધ્યાત્મિક લખાણોમાંથી શ્રદ્ધાપૂર્વક જીવન જીવવાની સંજીવની મેળવતા રહ્યા. આમ પન્નાલાલ પટેલ વ્યવસાયની બાબતમાં સંઘર્ષની ભઠ્ઠીમાં સતત જલતા રહ્યા જણાય છે. હવે એનું સર્જન જોઈએ, સાહિત્ય સર્જન જોઈએ. વાર્તાકાર પન્નાલાલ પટેલ. આગળ જણાવ્યું તેમ ઉમાશંકર જોશી અને સુંદરમ સાથેનું મિલન પન્નાલાલના જીવનમાં મહત્ત્વની ઘટના સાબિત થાય છે. પન્નાલાલ સાહિત્ય સર્જનની શરૂઆત કવિતાથી કરે છે. સુંદરમ એમની કવિતા જોઈને ખુશ ન થયા એટલે પન્નાલાલ વાર્તા લેખનનો પ્રયત્ન કરે છે અને એમની પ્રથમ વાર્તા વનબાલાથી સુંદરમ ખૂબ રાજી થાય છે. આ રાજીપો પન્નાલાલ માટે પ્રેરણાનો સાગર બન્યો, પ્રેરણાનો માર્ગ બન્યો, પ્રેરણાનો પ્રવાહ બન્યો. એક પછી એક વાર્તા લખાતી ગઈ. ફૂલછાપ દૈનિક પત્રમાં શારદા વાર્તા પ્રગટ થઈ. ત્યાર પછી તો પ્રસ્થાન સામયિકમાં ધણીનું નાક, સુખ દુઃખના સાથી વગેરે એક એકથી ચડિયાતી વાર્તા પ્રસિદ્ધ થતી રહી અને બસ ત્યારથી જ પન્નાલાલને એક સફળ વાર્તાકાર તરીકેની મહોર લાગી ગઈ. તેમની પાસેથી મળતા વાર્તા સંગ્રહોમાં સુખ દુઃખના સાથી, સાચા શમણા, વાર્તકને કાંઠે, મુરલીના મૂંગા સુર, વટનો કટકો, અણવર, દેવનો દીધેલ, વીણેલી નવલિકાઓ, પાનેતરનો રંગ, પારેવડા, જિંદગીનો ખેલ, કોઈ દેશી કોઈ પરદેશી, લખચોરાશી, મનના મોરલા, દિલની વાત વગેરેનો સમાવેશ થાય છે. કંકુ વાર્તા પરથી ગુજરાતી ફિલ્મ પણ બની છે. લગભગ 5-1 દાયકાના વાર્તા લેખનમાં પન્નાલાલ પાસેથી 26 જેટલા વાર્તા સંગ્રહો મળે છે. કુલ મળીને 450 જેટલી નવલિકાઓ મળે છે. ગુજરાતી વાર્તા સાહિત્યમાં ધૂમકેતુને બાદ કરતાં જો કોઈ આટલું વિપુલ વાર્તા સાહિત્ય સર્જન કર્યું હોય તો તે સર્જક છે પન્નાલાલ પટેલ. નવલકથાકાર પન્નાલાલ પટેલ. વાર્તા લેખન દ્વારા કેળવાઈ ગયેલા પન્નાલાલ પટેલ આત્મવિશ્વાસ સાથે નવલકથા લખવા માટે પ્રેરાય છે. તેમની પાસેથી ભીરુ સાથી નામની પ્રથમ નવલકથા મળે છે. ત્યાર પછી વડામણા લઘુ નવલકથા મળે છે. આ નવલકથામાં પન્નાલાલ જે પ્રદેશમાં જન્મ્યા હતા અને ઉછર્યા હતા એનું આલેખન જોવા મળે છે. તળપદા લોકજીવનનું જીવંત આલેખન અહીં થયું છે. ઝવેરચંદ મેઘાણીને આ નવલકથા ખૂબ ગમી હતી. ત્યારબાદ ટૂંકા ગાળામાં પન્નાલાલ મળેલા જીવ નવલકથા આપે છે. મેઘાણી તેને આવકારે છે અને ઉમળકાભેર તેની પ્રસ્તાવના પણ લખી આપે છે. તો માનવીની ભવાઈમાં દુષ્કાળનું વર્ણન આવે છે. પન્નાલાલની નવલકથાઓમાં સર્જકનું આખું જીવનદર્શન જાણે જોવા મળે છે. ગ્રામ્ય પરિવેશ એમના લોહીમાં વહે છે. આ નવલકથાને જોતાં એમ કહી શકાય કે એમની સર્જક ચેતનાના મૂળ ગ્રામ્ય પરિવેશમાં છે. ગુજરાતી ભાષાને સમર્પિત આ લેખક પાસેથી ભીરુ સાથી, માનવીની ભવાઈ, મળેલા જીવ, પાછલે બારણે, ના છૂટકે, ભાંગ્યાના ભેરુ, અમે બે બહેનો, ઘમર વલણું, અલ્લડ છોકરી, નથી પરણ્યા નથી કુવારા જેવી 61 જેટલી નવલકથાઓ મળે છે. એમની માનવીની ભવાઈ અને મળેલા જીવ નવલકથા ઉપરથી ગુજરાતી ફિલ્મો પણ બની છે. પૌરાણિક ગ્રંથમાળા અથવા ધાર્મિક ચરિત્રાત્મક નવલકથા. પન્નાલાલ પટેલે પૌરાણિક ગ્રંથમાળા પણ રચી છે. રામાયણ, મહાભારત, શ્રીમદ ભાગવત, શિવપુરાણ અને અન્ય પુરાણોના અનુવાદ વાંચીને મૂળ કૃતિના કથાનાયકોને નવેસરથી આલેખવાનો એમણે સફળ પ્રયાસ કર્યો છે. પન્નાલાલ પટેલે યયાતિ, સત્યભામા, કામદેવ, રતિ, ભીમ, હિડંબા, અર્જુન, શિખંડી, બળદેવ, સહદેવ, ઉર્વશી પુરુર્વા વગેરે પર આધારિત 17 જેટલી ચરિત્રાત્મક સ્વરૂપની નવલકથાઓ લખી છે. ધર્મ વિષયક નવલકથાઓ તરીકે આ કૃતિઓનું ચોક્કસ આગવું સ્થાન છે અને આપણા સંસાર જીવનમાં પણ એનું એટલું જ મહત્ત્વ છે. પન્નાલાલ પાસેથી મળતી ચરિત્રાત્મક કૃતિઓમાં પાર્થને કહો ચડાવે બાણ ભાગ 1-5, રામ સીતાને માર્યા જો ભાગ 1-4, ભીષ્મની બાણ શ્રેયા ભાગ 1-3,
કૃષ્ણની 8 પટરાણીઓ, શિવ પાર્વતી ભાગ 1-6, કુબજા અને કૃષ્ણ, શિખંડી સ્ત્રી કે પુરુષ વગેરેનો સમાવેશ થાય છે. નાટકકાર પન્નાલાલ પટેલ. પન્નાલાલ પાસેથી જમાઈરાજ નામનો એકાંકી સંગ્રહ મળે છે. ચાંદો શે શામળો એ બ્લેક ઓફ ધી મૂન અંગ્રેજી પરથી રૂપાંતરિત નાટક છે અને એના પરથી પન્નાલાલે અજવાળી રાત અમાસની નવલકથા પણ આપી છે. ઢોલિયા સાગ સીસમના અને ભણે નરસૈયો એ પન્નાલાલના મૌલિક ત્રિઅંકી નાટકો છે. એડે નહીં તો બેડે પન્નાલાલની એક નવલિકાનું નાટ્ય રૂપાંતર છે. કંકણ અને અલ્લડ છોકરી એ એમની જ ફકીરો અને અલ્લડ છોકરી નવલકથાઓના નાટ્ય રૂપાંતરો છે. પન્નાલાલના કાનન નામના રૂપાંતરિત નાટકની નાટ્ય સંસ્થા દર્પણ દ્વારા ભજવણી પણ થયેલી હતી. જીવનકથા. પન્નાલાલે પોતાના જીવનના સારા નરસા પ્રસંગોને જીવન વૃત્તાંત તરીકે આલેખ્યા છે. તેમની પાસેથી આંસુ, એકલો, ભાથુ, રંગીન જિંદગી, દુનિયા બદલાઈ ગઈ, અંતરંગી, રોગમાંથી યોગ એ રીતે 7 ભાગમાં પોતાની જીવનકથાને સર્જકે આલેખી છે. બાળ કિશોર સાહિત્ય અને અન્ય સાહિત્ય. પન્નાલાલ પાસેથી મળતા બાળ કિશોર સાહિત્યના પુસ્તકોની જેમ જ છે. વાર્તા કિલોલ ગુચ્છ ભાગ 1-2, બાળ કિલોલ ગ્રંથમાળા, આંખ આડા કાન, દેવનો દીધેલ ભાગ 1-5, શ્રી કૃષ્ણ કિશોર, એક ખોવાયેલો છોકરો, ગુરુદક્ષિણા વગેરે. બાળ કિશોર સાહિત્ય એમની પાસેથી મળે છે. અલપ ઝલપ એમની સ્મૃતિ કથા છે અને એકલો એમની આત્મકથનાત્મક નવલકથા છે. અલક મલકમાં કેટલીક કવિતાઓ પણ એમણે આપી છે. આમ કવિતા સિવાયના મોટાભાગના સાહિત્ય સ્વરૂપો પર કલમ ચલાવનાર પન્નાલાલની સાહિત્ય સેવા વિપુલ છે. ગુજરાતી સાહિત્યમાં એમનું યોગદાન વિશિષ્ટ છે અને એટલે જ સાહિત્યના જુદા જુદા ક્ષેત્રમાં એમણે કરેલા પ્રદાનની કદરરૂપે એમને રણજીતરામ સુવર્ણચંદ્રક, ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર, સાહિત્ય ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે. આ સર્જકની સાહિત્ય સેવા ગુજરાતી સાહિત્યમાં ચિરંજીવી રહેશે. જ્યાં સુધી ગુજરાતી ભાષા વંચાતી રહેશે ત્યાં સુધી પન્નાલાલ પટેલ તેમના સર્જનથી વાચકોના હૃદયમાં અને ભાવકોના દિલમાં વસતા રહેશે. તો મિત્રો, આપણે જોયું પન્નાલાલ પટેલનું જીવન અને સમગ્ર સાહિત્ય સર્જન.